આપ જોઈ રહ્યા છો લોહીના નિશાન, જે છે એક પોલીસ કર્મીના. આજે સવારે માધુપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક રિક્ષા ચાલકે તેને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘવાયો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા તેને હોસ્પિટલ ખસેડવા માટે 108 અને પોલીસને જાણ કરતા માધુપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ અધિકારી દ્વારા જાણવામાં આવ્યું કે મારી હદ નથી, દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ છે, એવું જણાવી નીકળી ગયા હતા. બાદમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા પણ કંઈક આવાજ હાલ હતા, જે બાદ 30 મિનિટ બાદ 108 આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અરે ભાઈ, પોલીસ સાહેબ જતા હતા, રિક્ષા પાસે ઠોકી, એના પરથી 108 વાર નહીં, પોણો કલાક રિંગો મારી, મારું નામ એટલે વધુ બી આવી 108 માં, અને 5 કોલ કર્યા, પોણો કલાક 108 આવી. પોલીસ વાળા માધુપુરા વાળા અહીંયા આવે કે અમારા રિક્ષા જતો દરિયાપુર આવ્યા, દરિયાપુર આવ્યા કે માધુપુર, એનો માલ પડી રહ્યો 2 કલાક કઈ નહીં મળે. હદ માધુપુરા ની લાગે છે, પણ ડ્રાઈવર મારા હતા દરિયાપુર વન મોબાઈલ નો હતો, સવારે નાઈટ કરી અને સવારે ઘરે જતો હતો, તે બારોપુરા નજીક એક રિક્ષા વાળા અડભેડે લેતા પડી ગયા ને ઇજા થતા સિવિલ માં લાયેલા છે. હાલ માથાના ભાગે ઈજા છે એટલે સીટી સ્કેન કાર્યવાહી ચાલુ છે. એક તરફ પોલીસકર્મી રાત્રિની નોકરી પૂરી કરી ઘર તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત થતા પોલીસ તો આવી, પરંતુ 108 આવે ત્યાં સુધી રાહ જોવી માનવતા મરી પરવારી હોય એ રીતે ભોગ બનનારને ઇજાઓ પહોંચી હોવા છતાં તેને હોસ્પિટલ ખસેડવા માટે તસ્દી પોલીસે ના લીધી. જો પોલીસ જ પોલીસની મદદ ના કરે તો જનતાએ પોલીસ પાસે મદદ અને સુરક્ષાની શું આશા રાખવી, એ મહત્વનો સવાલ બની રહ્યો છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.